परफेक्ट प्लानिंग फॉर एग्जामिनेशन। नमस्कार विद्यार्थी मित्रों, शुं तमे परीक्षा माटे तैयार छो? हवे समय घणो ओछो छे, तमे विचारी ज रह्या हशो के दरेक मिनिटनो उपयोग केवी रीते करी शकाय। तमे इच्छी रह्या हशो के भणवामां कोई सॉलिड टेक्निक मळी जाय तो सारूं। तो अमे आ विडियोमां एवी ज सरळ अने सॉलिड टेक्निक बतावा जई रह्या छे के जेनो उपयोग करीने तमे ओछा समयमां भणवामां सारामां सारी एकाग्रता लावी जोरदार परिणाम लावी शकशो। तो आवो शुरू करिए। टेक्निक नंबर 1, प्लानिंग एंड एक्सिक्यूशन। सौथी पहला आपणे नक्की करिए तमे दिवसमां केटला कलाक वांची शको छो। पछी ए पण नक्की करो के तमे कयो विषय केटली वारमां पूरो करो छो। याद राखो के आपणे फ्लेक्सिबल टाइम टेबल बनाववुं जोईए अने एक वार टेव पड़ी जाए पछी धीमे धीमे वांचवानो समय वधारवो जोईए। घणा बधा विद्यार्थीओ शरूआतमां टाइट टाइम टेबल बनावता होय छे અને પછી તેને અનુસરી નહીં શકવાને કારણે દુઃખી રહેતા હોય છે। જે સમય બગડી ગયો તેને વારંવાર યાદ કરી દુઃખી થવાને બદલે જે સમય વધ્યો છે તેનો સદુપયોગ કેમ ના કરીએ। પૂરેપૂરું આયોજન અને અમલ કરી તમે ચોક્કસ સારામાં સારું પરિણામ લાવી શકો છો। ટેકનિક નંબર 2, અવોઇડ ડિસ્ટ્રેક્શન। જ્યારે પણ સ્ટડી કરવા બેસો તો 50 મિનિટ સુધી સ્ટડી કરો, પણ બેસતા પહેલા મજબૂત નિશ્ચય રાખજો કે 50 મિનિટ સુધી ઉઠીશ નહીં। યાદ રાખો કે જેટલો તમારો નિશ્ચય મજબૂત હશે એટલી જ સારી તૈયારી કરી શકશો। ઘણા બધા વિદ્યાર્થીઓ જોડે એવું જ બનતું હોય છે કે તેઓ ભણવા બેસે ત્યારે બીજા જ કામ યાદ આવતા હોય છે, કોઈને બર્થડે વિશ કરવો કે ધોબીને કપડાં આપવા વગેરે વગેરે। આ બધા કામો માટે ભણવાનું છોડી ઊભા ન થતા। બધા જ કામોનું એક કાગળ ઉપર એક લિસ્ટ બનાવો અને પોતાને જ કહો કે ભણવાનું પૂરું થતા આ કામો હું પૂરા કરીશ। આવું કરવાથી તમારો મનનો બોજ હળવો થશે અને તમે એકાગ્રતાથી ભણી શકશો। ટેકનિક નંબર 3, એપ્રિસિએટ યોર સેલ્ફ। 50 મિનિટ સુધી ભણ્યા પછી પોતાની જાતને શાબાશી આપો અને કંઈક ઇનામ આપો, જેવું કે ચોકલેટ વગેરે, જેથી તમારો ઉત્સાહ વધશે અને ફરીથી ભણવાનું મન થશે। ટેકનિક નંબર 4, ટેક બ્રેક્સ। 50 મિનિટ ભણ્યા પછી તમે 5-10 મિનિટનો બ્રેક લો। બ્રેક દરમિયાન તમે પાણી પીઓ, થોડું ધ્યાન ધરો, ઊંડા શ્વાસ લો અથવા ખુલ્લી જગ્યામાં થોડું વોક કરો, જેનાથી તમે તાજગી અનુભવશો। એ વાતનું ખાસ ધ્યાન રહેવું જોઈએ કે બ્રેક દરમિયાન કોઈ એવી ક્રિયા ના કરવામાં આવે કે જેનાથી તમારો સમય બગડે અને તમારી એકાગ્રતા તૂટે। દાખલા તરીકે વોટ્સએપ, ફેસબુક, યુટ્યુબ, ટીવી વગેરે। ટેકનિક નંબર 5, મેક નોટ્સ। જ્યારે પણ વાંચો ત્યારે નોટ્સ બનાવતા જાઓ, જેનાથી તમને સારી રીતે યાદ રહેશે અને આખરી સમયમાં રિવિઝન માટેના પોઈન્ટ્સ તૈયાર થઈ જશે। ટેકનિક નંબર 6, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ। અંતિમ સમયમાં જૂના પેપર્સમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો પર વધારે ધ્યાન આપો। ટેકનિક નંબર 7, સ્ટડી ઇન અ ગ્રુપ। સારા વિદ્યાર્થીઓ સાથે ગ્રુપમાં સ્ટડી કરવાથી ભણવાનું વાતાવરણ તૈયાર થાય છે અને તમે બોર નહીં થાવ, તમને ચિંતા નહીં થાય અને તમે મોટિવેટેડ રહેશો। ટેકનિક નંબર 8, આસ્ક ફોર હેલ્પ। જો તમને અમુક મહત્વપૂર્ણ પ્રશ્નો ન આવડતા હોય તો તેવા પ્રશ્નો જાતે જ સોલ્વ કરવા કરતાં અથવા છોડી દેવા કરતાં જો શક્ય હોય તો તેવા પ્રશ્નોનું લિસ્ટ બનાવી પોતાના મિત્ર જોડેથી શીખી લો। ટેકનિક નંબર 9, ડાયટ। પરીક્ષાના સમયગાળામાં હલકો ખોરાક ખાવો જોઈએ જેથી આળસ અને ઊંઘ ન આવે અને તમે આરામથી વાંચી શકો। ટેકનિક નંબર 10, ટીચ અધર્સ। લર્નિંગ પિરામિડ મુજબ કોઈ પણ વસ્તુને સારી રીતે શીખવાની રીત એ છે કે બીજાને શીખવાડવું। તેના બહુ જ ફાયદા છે, જેમ કે પહેલું
તમે જ્યારે બીજાને શીખવાડવા માટે વાંચો છો ત્યારે તમારી એકાગ્રતા વધી જાય છે. બીજું, જ્યારે તમે કોઈ પ્રશ્ન બીજાને શીખવાડો છો ત્યારે તમને આસાનીથી યાદ રહી જાય છે. જો તમારી સાથે કોઈ ન હોય તો તમે પોતાને જ શીખવાડો. આ બધી ટેકનિક્સ તમારી સહાયતા માટે છે. તમે પોતે જ નક્કી કરો કે આમાંની કઈ ટેકનિક તમારે માટે કામની છે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી શેર કરો, લાઇક કરો અને આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.